नमस्ते विद्यार्थी मित्रों, आज अपने धोरण 8 गणित में चैप्टर त्रीजु चतुष्कोण की समझ जेमा आजना लेक्चर में आजना सेशन में स्वाध्याय 3.3 पेलो दाखलो जोवो छे। स्वाध्याय 3.3 पेला दाखलानी रकम आपने एवी आपेली छे विद्यार्थी मित्रों के समांतर बाजू। हवे समांतर बाजू कोने कहेवाय? तो के सामसामेनी बाजू केवी हशे? सरखी होय। समांतर बाजू चतुष्कोण एबीसीडी आपेलू छे, एटले के आकृति आपणने समांतर बाजू चतुष्कोणनी आपेली छे। दरेक विधानने तेमां उपयोग करवामां आवेल व्याख्या अथवा तो गुणधर्मोनो उपयोग करीने पूरी करवानी छे। आपणने जे चार खालजी आपेली छे कि चार चार खालजी अने व्याख्यानो उपयोग करीने अथवा तो तेना कंईक गुणधर्मो छे समांतर बाजू चतुष्कोणना, तेना गुणधर्मोने अनुलक्षीने आपणे चार चार खालजी पूर्ण करवानी छे। एकदम सिम्पल छे। पहला पहली डेफिनेशन की बात करिए। पहली खाली जगह अपन आपेली है कि एडी बराबर शूँ थे, तो एडी क्या आपेलू है? तो कि आ एडी एडी बराबर शूँ थे? बीसी थे। शू काम बीसी थे? तो विद्यार्थी मित्रों समांतर बाजू चतुष्कोण हो त्यारे समांतर बाजू चतुष्कोण में साम सामेनी बाजू केवी होय छे? सरखी होय छे। तो लखवानुं कारण એનું કારણ દર્શાવવાનું શું કામ સરખી હોય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય છે। एना पछीनी बीजी डेफिने बीजी ब्लेंक जे छे बीजी खाली जगह छे तेनी वात करीए। तो बीजी खाली जगह में आपणे आप्युं छे के खूणो डी सी बी क्यों खूणो बात करे छे? तो के डी सी अने बी आ खूणानी वात करे छे। तो समांतर बाजु चतुष्कोण में साम सामेना खूणा केवा होय? सरखा होय छे। तो आना बराबर लखवो होय तो शुं लखी शकाय विद्यार्थी मित्रों? तो के खूणो डी ए बी खूणो डी ए बी डी सी बी बराबर सी नी सामेनो खूणो क्यों? तो के ए ए अने सी बन्ने खूणाना माप केवा थाय? सरखा। सेमा? तो के समांतर बाजू चतुष्कोणमां, एटला माटे खूणो डी सी बी बराबर खूणो डी ए बी थाय। तो कारण पण दर्शाववुं पड़शे विद्यार्थी मित्रों तमारे। शुं एनुं कारण छे? तो के समांतर बाजु चतुष्कोणमां समांतर बाजू चतुष्कोण में साम सामेना खूणा एकज सरखा होय छे। એટલે એનો મિનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે ખૂણો સી જે છે એ 70 અંશનો હોય તો ખૂણો એ પણ કેટલો થાય? 70નો જ થાય। એના પછીની વાત કરીએ ઓસી બરાબર શું થાય? ઓ એ શું કામે થાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એના જે વિકર્ણો જે છે એને શું કરે છે? દુભાગે છે। અને આ જે છે એ કેવું છે? મિડલ પોઈન્ટ કહેવાય। તો લખી શકાય કારણમાં અને ઓસી બરાબર શું થાય? ए ओ अथवा ओ ए। कारण लखवानुं समांतर बाजू चतुष्कोण में विकर्णों परस्पर दुभागे छे। એટલા માટે ઓસી બરાબર શું થાય? ઓ એ અથવા તો એ ઓ। એના પછીનો લાસ્ટ જોઈએ માપખૂણો ડી એ બી માપખૂણો સી ડી એ એટલે કહેવાય એવું માંગે છે। એ અને ડી ખૂણો બંનેનો તમે સરવાળો કરો તો કેટલો થાય? ખૂણો એ અને ખૂણો ડી બંનેનો તમે સરવાળો કરો તો કેટલો થાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં
પાસ પાસેના ખૂણાનો સરવાળો કરવામાં આવે તો તે કેવા છે? પૂરક. એટલે કે બંનેનો તમે સરવાળો કરો તો કેટલો થાય? 180 અંશ. આ બધા જે ખાલીયા છે, બધી જ ખાલીયા તમારે વ્યવસ્થિત યાદ રાખવી પડશે, કારણ કે એના પછીના જે દાખલા જે છે તમારે આ બધી જ ખાલીયાનો ઉપયોગ કરવાનો થશે. બરોબર છે? તો કારણ લખવાનું આમાં વિદ્યાર્થી મિત્રો શું કારણ કે છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં, ચતુષ્કોણમાં પાસ પાસેના, પાસ પાસેના ખૂણાનો સરવાળો, ખૂણાનો સરવાળો પૂરક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એવું કે એ અને ડી બંને ખૂણાનો તમે સરવાળો કરો તો 180 અંશ થાય, પણ સાથે સાથે આપણને એક ખાલીયામાં છે ને પણ ખૂણો બી અને ખૂણો સી બંનેનો તમે સરવાળો કરો તો પણ 180 અંશ થાય છે. ઓડી બરાબર ઓબી પણ બંને જે છે એ બાજુ પણ કેવી થાય? સરખી થાય, કારણ કે આપણને આપણે કીધું વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે. સામસામેની બાજુ સરખી થાય, એબી બરાબર સીડી પણ થઈ શકે. બરાબર. હવે એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ, સરસ મજાનો આપણને આપેલો છે કે નીચેના સમાંતર બાજુ, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડના મૂલ્યો મેળવો. એક્સ વાય અને ઝેડ ત્રણે ત્રણની કિંમત આપણને મેળવવી છે. એકદમ સિમ્પલ છે. પહેલાં તો આપણને કેવું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે તમને ખબર છે કે સામસામેની બાજુ સરખી થાય, સામસામેના ખૂણા સરખા થાય, પાસ પાસેના ખૂણા હોય તો તેનો સરવાળો કરો તો 180 અંશ થાય. તો પહેલી જ વસ્તુ તમને દેખાય છે, પહેલાં વસ્તુ શું આપેલું છે અહીં, તો તે લખી નાખો વિદ્યાર્થી મિત્રો કે અહીં ચતુષ્કોણ એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના પછી પેલી જે છે બી ખૂણો અને ડી ખૂણો કેવા થાય? સરખા થાય. શું કામે સરખા થાય? આપણે અગાઉની ખાલીયામાં જ વાત કરી કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા એક સરખા હોય તો ખૂણો બી બરાબર ડી. શું કામે? તો કે સામસામેના ખૂણા સરખા હોવાથી. બરાબર. સામસામેના ખૂણા સરખા હોય તો ખૂણો ડી બરાબર. તો કેટલો થશે? આ 100 આપેલો છે બી, તો ખૂણો ડી પણ કેટલો થાય? 100. એટલે કે વાય બરાબર 100. ચાલો વાયની વેલ્યુ મળી ગઈ આપણને. એક્સ વાય ઝેડ ત્રણેયની વેલ્યુ મેળવવાની કીધી છે, તેમાંથી વાયની વેલ્યુ ખાલી આપણને મળી. હવે ઝેડની વેલ્યુ મેળવી હોય તો તમને ખબર છે પાસ પાસેના ખૂણાનો સરવાળો કરો તો સરવાળો કરતા 180 અંશ થાય. ચાલો તેની વાત કરીએ. માપ ખૂણો સી ડી એ પ્લસ માપ ખૂણો ડી એ બી બરાબર 180 અંશ. ચાલો સી ડી એ વાયની વેલ્યુ આપણને કેટલી મળી? 100. તો ડી ખૂણાની જે વેલ્યુ મળી તે મૂકી દઈએ 100 પ્લસ ડી એ બી, આપણે ઝેડ મેળવવો છે, ઝેડ બરાબર 180 અંશ. ચાલો ઝેડ બરાબર 180 માંથી 100 બાદ કરો, 180 માંથી 100 બાદ કરો એટલે જવાબ આવે તમારો 80. એટલે એનો મિનિંગ એવો થયો કે ઝેડ બરાબર તમને કેટલા મળ્યા? 80 મળ્યા. વાય બરાબર કેટલા મળ્યા? 100. હવે વાત કોની રહી? એક્સની મેળવવાની રહી. બરાબર. તો બે મેથડથી થઈ શકે કે પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ, અથવા તો બીજી મેથડ સામસામેના ખૂણા જે છે એક જ સરખા હોય, ઝેડ મળી ગયો છે તો એક્સની વેલ્યુ પણ મળી જાય કેટલી? તો કે 80. બે મેથડથી થઈ શકે, તમને જે યોગ્ય લાગે એ તમારી. બરાબર. તમે કોઈ પણ મેથડથી કરી શકો છો. આપણે કોઈ પણ એક મેથડ કરીએ. ચાલો ઝેડ બરાબર એક્સ એની ઉપર લખવું હોય તો લખી શકાય ખૂણો એ બરાબર ખૂણો સી. બરાબર. શું કામે ઝેડ બરાબર એક્સ થાય? તેની પણ વાત કરવાની કે સામસામેના ખૂણા સરખા હોવાથી.
साम सामेना खूणा सरखा होवा छे। अने शुं कामे सरखा थाय तो के समांतर बाजु चतुष्कोण आपेलो छे एटला माटे सरखा थाय। जेड बराबर एक्स तो एक्स बराबर पण केटला थाय 80। तो एक्स नी वेल्यू 80, वाई नी वेल्यू 100 અને ઝેડની વેલ્યુ કેટલી થશે 80। તો જ્યારે પણ આવો દાખલો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો ત્યારે ખાસ ધ્યાન રાખો કે કઈ મદદથી બરાબર કઈ મેથડની મદદથી આપેલી જે ચાર ખાલીયા છે તેમાંથી કઈ ખાલીયાનો ઉપયોગથી આપણને પહેલી વેલ્યુ મળશે। તો ડાયરેક્ટ તમે જુઓ તો પહેલી વેલ્યુ આપણને એમ થાય કે વાયની વેલ્યુ મળી જશે, કારણ કે સામસામેના ખૂણા કેવા છે સરખા છે એટલા માટે વાયની વેલ્યુ ઝડપથી મળી જાય। વાયની વેલ્યુ મળી ગઈ તો ઝેડની વેલ્યુ પણ મળી જાય, કારણ કે પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ, અને ઝેડની વેલ્યુ મળી ગઈ તો એક્સની વેલ્યુ પણ મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 3.3નો બીજા દાખલાનો પહેલા દાખલા સુધી પૂર્ણ કરીએ છીએ। ફરી પાછા નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે મળીશું। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।